ચલો આજે આપણે ફિઝિક્સમાં ચેપ્ટર નંબર વન જેનું નામ છે ભૌતિક જગત, બરાબર. ભૌતિક જગતની અંદર અભ્યાસ કરીએ, એની અંદર આપણને ફિઝિક્સ વિશે બધી માહિતી આપેલી છે. ફિઝિક્સમાં આપણે કઈ કઈ ઘટનાનો અભ્યાસ કરવાનો છે એના વિશે અહીંયા માહિતી આપેલી છે. તો આપણી આસપાસ ઘણી બધી ઘટનાઓ બને છે, જેવી કે ગ્રહણ, પછી જ્વાળામુખી, દિવસ રાતનું પુનરાવર્તન, ભૂકંપ, આ ઉપરાંત અન્ય પણ ઘણી બધી ઘટનાઓ બને છે. તો આ બધી ઘટનાઓ આપણા માટે કેવી છે? આશ્ચર્યજનક છે. આ ઘટના મનુષ્ય માટે આશ્ચર્યજનક છે. આ ઘટનાના અભ્યાસ માટે મનુષ્યએ શું કર્યું? તો આ ઘટનાના અભ્યાસ માટે મનુષ્યએ તેની આસપાસનું ભૌતિક પર્યાવરણ, વિશેની માહિતી એકત્ર કરી, આ ઉપરાંત મનુષ્ય અન્ય સંસાધનો અથવા ઉપકરણો શોધ માટેના પ્રયત્નો કરે. જે ઉપકરણની મદદથી એ આ બધી ઘટનાનો અભ્યાસ શોધી શકે એના માટે એના પ્રયત્નો કર્યો. ધીમે ધીમે જેમ જેમ સમય પસાર થતા આ પ્રયત્નો વિજ્ઞાન અને ટેકનોલોજી માં રૂપાંતર પામે. જેમ જેમ સમય પસાર થયો એમ આ જે એણે પ્રયત્નો કર્યા હતા એ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રૂપાંતર પામ્યા. આ વિજ્ઞાન અને ટેકનોલોજી જેને આપણે સાયન્સ કહીએ છીએ, આ જે સાયન્સ છે એ સાયન્સ શબ્દ ક્યાંથી આવેલો છે? તો સાયન્સ શબ્દ એ લેટિન ભાષાના શબ્દ પરથી આવેલો છે. સંસ્કૃતમાં તેને વિજ્ઞાન તથા અરબી ભાષા તેને
ઇલ્મ તરીકે ઓળખવામાં આવે છે. જેનો અર્થ થાય છે જ્ઞાત, એટલે જાણવું. સાયન્સનો અર્થ થશે જ્ઞાત, એટલે જાણવું. આ સાયન્સ, સાયન્સ વિશેની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો સાયન્સની જે શરૂઆત છે, આમ તો 16મી સદીની જ્યારે શરૂઆત થઈ ત્યારથી આ સાયન્સની શરૂઆત થઈ છે તેવું માનવામાં આવે છે. આના માટે કયા કયા દેશોએ ફાળો આપેલો છે? તો ભારત, ઇજિપ્ત, ચીન તથા અન્ય દેશો પ્રાચીન સભ્યોએ આ ક્ષેત્રે, એટલે સાયન્સ ક્ષેત્રે, મહત્વપૂર્ણ ફાળો આપેલો છે. આ જે સાયન્સ છે, સાયન્સની શરૂઆત સોળમી સદીથી થયેલ છે અને 20મી સદીના મધ્ય ભાગ સુધી આંતરરાષ્ટ્રીય લેવલે ઉપક્રમ પ્રાપ્ત કરે છે, એટલે ઉપરનો ટોચની સંસ્થા થઈ ગઈ. આંતરરાષ્ટ્રીય લેવલે આ જે ફિલ્ડ છે એ ટોચ ઉપર આવી ગયેલી છે. આ જે સાયન્સ છે, એ સાયન્સની અંદર આપણે જે સબ્જેક્ટ ભણી રહ્યા છે ફિઝિક્સ, એ ફિઝિક્સ તો ફિઝિક્સનો અભ્યાસ કરીએ તો ફિઝિક્સ જે છે એને ગુજરાત ભૌતિક વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે ફિઝિક્સ શબ્દ છે ગ્રીક ભાષાના શબ્દ પ્રકૃતિ પરથી આવેલો છે. આ જે ફિઝિક્સ શબ્દ ગ્રીક ભાષાના શબ્દ પ્રકૃતિ પરથી આવેલ છે. સંસ્કૃતમાં તેને ભૌતિકી પણ કહે છે. આ ભૌતિકી સાથે સંકળાયેલ વિજ્ઞાનને ભૌતિક વિજ્ઞાન કહે છે. આ જે ભૌતિકી છે એની સાથે જે વિજ્ઞાન સંકળાયેલું છે તેને ભૌતિક વિજ્ઞાન કહેવામાં આવે છે. આની કોઈ પ્રોપર વ્યાખ્યા નથી, એટલે સચોટ કોઈ વ્યાખ્યા છે નહીં.
भौतिक विज्ञान की कोई सचोट व्याख्या नहीं, परंतु कुदरत ना जे मूलभूत नियमों छे એ મૂળભૂત નિયમની અભિવ્યક્તિ રજૂ કરતા વિજ્ઞાનને ભૌતિક વિજ્ઞાન કહે છે. આ ભૌતિક વિજ્ઞાન બે પ્રભાવ ક્ષેત્રો પર આધારિત છે, સ્થૂળ અને સૂક્ષ્મ. સ્થૂળ પ્રભાવ ક્ષેત્ર આ સ્થૂળ પ્રભાવ ક્ષેત્રની અંદર ખગોળીય ઘટના અને પૃથ્વી પર જે ઘટના બને છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. પૃથ્વી પરની ઘટના અને ખગોળીય ઘટના નો અભ્યાસ કરવામાં આવે છે. બીજું જે ક્ષેત્ર છે એ સૂક્ષ્મ. આ જે સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર છે એની અંદર ન્યુક્લિયસ આણ્વિક પરમાણ્વિક સ્તરે થતી ઘટનાનો અભ્યાસ કરવામાં આવે છે. ફિઝિક્સની અંદર શું શું ભણવાનું છે, કઈ કઈ વસ્તુ ભણવાની છે ફિઝિક્સની અંદર? તો ફિઝિક્સની અંદર જે આપણે સ્થૂળ પ્રભાવ ક્ષેત્રની વાત કરીએ તો એની અંદર એની શાખા, પહેલી જે શાખા છે યંત્રશાસ્ત્ર, આ યંત્રશાસ્ત્ર શાખા છે, એમાં શેનો અભ્યાસ કરવાનો છે? તો આની અંદર જે ન્યૂટનના નિયમો છે, ત્રણ નિયમો, એ અને ગુરુત્વાકર્ષણના નિયમો, આ શાખામાં ગુરુત્વાકર્ષણના નિયમ અને ન્યૂટનના ગતિના નિયમ, આ નિયમોની મદદથી કોઈ એક કણ પર અથવા કોઈ એક પદાર્થ પર કઈ રીતે બળ લાગે છે જેનો અભ્યાસ કરવામાં આવે છે.
बीजू जे शाखा छे जे इलेक्ट्रोडायनेमिक्स आ जे शाखा छे ए शाखानी अंदर विद्युत अने चुंबक विद्युत भार अने चुंबकीय पदार्थ वडे जे घटना उत्पन्न थशे ए विद्युत क्षेत्र अने चुंबकीय क्षेत्र एनो अभ्यास करवामां आवशे। જેની અંદર જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદા જુદા પોતાના નિયમો આપેલા છે, જેમ કે કુલમનો નિયમ છે, એમ્પિયરનો નિયમ છે, ફેરાડેનો નિયમ છે, આ નિયમનો અભ્યાસ કરવામાં આવે છે। ત્રીજી જે શાખા છે પ્રકાશશાસ્ત્ર, તો પ્રકાશને લગતી જેટલી પણ ઘટના છે તમામ ઘટનાનો અભ્યાસ આ શાસ્ત્રની અંદર કરવામાં આવે છે। જેની અંદર મુખ્યત્વે કઈ કઈ ઘટના આવશે, તો આની અંદર મુખ્યત્વે મેઘધનુષ્ય, ખગોળીય દૂરબીનની રચના, લેન્સ અને અરીસા વડે રચાતા પ્રતિબિંબ, નો અભ્યાસ કરવામાં આવે છે। ચોથા નંબરની જે શાખા છે જે થર્મોડાયનેમિક્સ તરીકે ઓળખાય છે, થર્મોડાયનેમિક્સની અંદર શેનો અભ્યાસ કરવામાં આવે છે, તો ઉષ્મા ઉર્જા તથા અન્ય ઉર્જાનું એના બીજા સ્વરૂપમાં રૂપાંતર, બરાબર આની અંદર રેફ્રિજરેટર એની કાર્યક્ષમતા, જેવી ઘટનાનો અભ્યાસ કરવામાં આવે છે। તો મુખ્યત્વે જે આપણે ફિઝિક્સ ભણીશું એમાં મુખ્યત્વે આપણે આ ચાર બાબતોનો આપણે અભ્યાસ કરીશું। જે આપણે 11-12 ધોરણમાં ફિઝિક્સ ભણીશું એમાં આપણે મુખ્યત્વે આ ચાર, યંત્રશાસ્ત્ર,
इलेक्ट्रोडायनेमिक्स, प्रकाशशास्त्र, थर्मोडायनेमिक्स आ चार घटनाओ अभ्यास करवामां आवे छे।